समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। શૌચાલય કૌભાંડનું ભૂત ડીસા તાલુકાના મુડેઠા ગામમાં શૌચાલય નિર્માણના નામે મસમોટી ગેરરીતિઓ આચરાઈ હોવાના ગ્રામજનોના ગંભીર આક્ષેપો અબોલખેટા બકરાની સરજહાં ખાતે નિકાસ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો દેશવ્યાપી વિરોધ ડીસાના અહિંસા પ્રેમી સંઘે પણ ડીસા ખાતેના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નોંધાવ્યો ઉગ્ર વિરોધ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખાતરી બાદ લાખણી તાલુકાના ગેડા ગામની ખોડી ખાતરા પ્રાથમિક શાળાના ત્રીજા દિવસે ખુલ્યા તાળા ધાનેરા તાલુકાના ઉત્સાહી શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી 1 મહિનામાં જ 8 લાખનું દાન એકત્ર કરી જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું કર્યું વિતરણ. હજુએ સમાચાર વિગતવાર. આ વર્ષે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારો લાંબા સમયથી વરસાદના આગમનનો ઇંતજાર કરી રહ્યા છે. જોકે હજુ સુધી મેઘરાજાએ બનાસકાંઠા ઉપર જોઈએ એવી કૃપા વરસાવી નથી. આવી સ્થિતિમાં હવામાન વિભાગે 48 કલાકમાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતા બનાસવાસીઓ મેહુલિયાના આગમનને વધાવી લેવા ઉત્સુક બની ગયા છે. પરંતુ આજે શુક્રવારે દિવસ દરમિયાન પણ કોઈ સ્થળે ભારે વરસાદના અહેવાલ મળ્યા નથી. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાનું વહીવટીતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. પરંતુ ગઈ રાત્રે કે આજે દિવસ દરમિયાન બનાસકાંઠામાં કોઈ સ્થળે ભારે વરસાદ નોંધાયાના અહેવાલ મળ્યા નથી. માત્ર દાતા વિસ્તારમાં જ આજે 3 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે શુક્રવારે સવારે 7 વાગે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠામાં અમીગઢ ખાતે 2 મિલીમીટર, ભાભર ખાતે 6 મિલીમીટર, પાલનપુર ખાતે 7 મિલીમીટર, કાંકરેજમાં 4 મિલીમીટર, વડગામ ખાતે સૌથી વધુ 29 મિલીમીટર તેમજ સુઈગામ ખાતે 14 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. દરમિયાન આજે શુક્રવારે સવારથી જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામીલ હોવા છતાં દાતા સિવાય કોઈ સ્થળે નોંધપાત્ર વરસાદ થયો નથી. આજે સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાતા ખાતે 72 મિલીમીટર એટલે કે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ ડીસા ખાતે 2 મિલીમીટર અને પાલનપુર ખાતે પણ 7 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારો મેઘકૃપાથી વંચિત જ રહ્યા છે. દરમિયાન આજે સવારે યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું હતું અને સતત ત્રીજા દિવસે અંબાજીમાં સારું એવું વરસાદી ઝાપટું પડતા ઠંડક પ્રસરી ગઈ હતી. ઝરમરિયા વરસાદથી અંબાજી વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને સારા વરસાદની આશા સાથે ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધી છે. જોકે ભારે વરસાદની આગાહીના પગલે માતાજીના દર્શને આવતા યાત્રિકોની સંખ્યામાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. એકંદરે ઝરમરિયા વરસાદથી અંબાજીમાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લા મથક પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારમાં આજે સતત બીજા દિવસે પણ વરસાદી ઝાપટું પડતા ઉકળાટ બાદ ઠંડક પ્રસરી હતી. વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. જોકે સામાન્ય વરસાદમાં પણ પાલનપુર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ છે. છેલ્લા કેટલાક સમયથી બફારાના પગલે લોકો અકળાઈ ઉઠ્યા છે ત્યારે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પાલનપુર પંથકમાં આજે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની પધરામણીની આતુરતાથી જોવાઈ રહેલી રાહ વચ્ચે ગત ગુરુવારે સરહદી વાવ તાલુકામાં પણ વરસાદનું ઝાપટું પડ્યું હતું. વરસાદના આગમનથી સ્થાનિક લોકો તેમજ ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. વાવ, સુઈગામ અને દિયોદર વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ થતાં ગરમીથી ત્રાહિમામ લોકોએ થોડી રાહત અનુભવી હતી. વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બનાસકાંઠાના ભાભર પંથકમાં પણ આજે ચોમાસાના પ્રથમ વરસાદનું આગમન થતાં આ વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો છે. આખા દિવસના ઉકળાટ બાદ ધીમા પવન સાથે ઝરમર વરસાદ આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
હળવા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાં રાહત મળી છે. જિલ્લા મથક પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ યોજનાઓની પ્રગતિ તેમજ પંચાયત દર્પણ ઇન્ડિકેટરની પણ સમીક્ષા કરાઈ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે વર્ષ 2016-17 અને 2017-18 વર્ષમાં બનાસકાંઠામાં 16,214 આવાસોના લક્ષ્યાંક સામે 13,277 આવાસો મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે મનરેગા યોજના હેઠળ 53 કરોડ રૂપિયાનો ખર્ચ કરી 25.8 લાખ માનવદિન રોજગારી પૂરી પડાઈ છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પણ બનાસકાંઠામાં 1,27,466 શૌચાલયોનું નિર્માણ કરાયું છે. આ બેઠકમાં મંત્રી હરિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં રેલવેને લગતા પ્રશ્નો, જિલ્લાના તમામ વિસ્તારોમાં BSNLના મોબાઈલ ટાવરની કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવી, નર્મદા કેનાલ, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સર્વ શિક્ષા અભિયાન, નેશનલ રૂરલ ડ્રિંકિંગ વોટર પ્રોગ્રામ, મિડ ડે મીલ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, સ્માર્ટ સિટી મિશન સહિત વિવિધ યોજનાઓની કામગીરીની પણ ઊંડી સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો સહિત સરકારી અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરહદી બનાસકાંઠા જિલ્લાનું મેડિકલ કોલેજનું સપનું પૂર્ણ કરવા ઝઝુમેલા પૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનું પાલનપુરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું. પાલનપુર ખાતે આબુ હાઈવે પર આવેલ આરોગ્યધામ સંકુલમાં ચાણક્ય ચિંતન મંચના નેજા હેઠળ યોજાયેલા શંકરભાઈ ચૌધરીના સન્માન સમારોહના અધ્યક્ષપદે ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન માવજીભાઈ દેસાઈ, બનાસ બેંકના ચેરમેન ML ચૌધરી, પાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોર, ભાજપ અગ્રણી હરેશભાઈ જાની સહિત મહેમાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શંકરભાઈ ચૌધરીના પ્રદાનની સરાહના કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં વર્ષો પછી મેડિકલ કોલેજ સ્વપ્નું સાકાર થતાં પાલનપુરની જુદી જુદી સંસ્થાઓએ બનાસ મેડિકલ કોલેજનું સપનું સિદ્ધ કરવા બદલ શંકરભાઈ ચૌધરીનું શાલ, મોમેન્ટો તેમજ ફૂલહારથી ઉત્સાહપૂર્વક સન્માન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ચાણક્ય ચિંતન મંચની ટીમે પણ ભારે જહેમત ઉઠાવી હતી. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના ડીસા વિસ્તારમાં ફરી ધૂણ્યું શૌચાલય કૌભાંડનું ભૂત. ડીસા તાલુકાના મુડેઠા ગામમાં શૌચાલય નિર્માણના નામે મસમોટી ગેરરીતિઓ આચરાઈ હોવાના ગ્રામજનોના ગંભીર આક્ષેપો. અબોલખેટા બકરાની સરજહાં ખાતે નિકાસ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો દેશવ્યાપી વિરોધ. ડીસાના અહિંસા પ્રેમી સંઘે પણ ડીસા ખાતેના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નોંધાવ્યો ઉગ્ર વિરોધ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખાતરી બાદ લાકડી તાલુકાના ગેડા ગામની ખોડી ખાતરા પ્રાથમિક શાળાના ત્રીજા દિવસે ખુલ્યા તાળા. ધાનેરા તાલુકાના ઉત્સાહી શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી 1 મહિનામાં જ 8 લાખનું દાન એકત્ર કરી જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું કર્યું વિતરણ. તો જોતા રહો બીકેનેસ ચેનલ.
हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने, डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा, मेहमानों मड़े चा नाश्तो लाओ। ए हाँ दादाजी। अरे अमे तड़ेलू तो खाता ज नथी। आ समोसा तो पूनम ब्रांड ना सरसिया तेल माथी बनावेला छे। एटले तो अमारा दादाजी 70 वर्षे पण तंदुरस्त छे। वाह, समोसा खरेखर स्वादिष्ट छे। हाँ, पूनम सरसियो दाळ शाक अने अथाणामां तो खास वपराय छे। वाह, तो आपणा छोकराओनी सगाई पाकी। केम बेटा, डबल फिल्टर पूनम सरसियो तेल। होलसेल तथा रिटेल माटे संपर्क करो राज कॉर्पोरेशन, श्री राम चौक, गांधी चौक नी बाजुमां, डीसा। चुराली है आपकी फ्रेशनेस, आपकी रूटीन ने नया वैलेंटा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली। वैलेंटा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली। अवे वैलेंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री। सिल्पोलिन ताड़पत्री क्या वपराय छे? ज्यां ज्यां पानी थी अने वातावरण थी रक्षण मेळवू होय त्यां बधे ज, एटले के घर, दुकान, फेक्टरी અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે। સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન। વિરામ બાદ આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં ડીસા તાલુકામાં 2014-15માં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી અને કેટલાક સરપંચો તથા સંસ્થાઓના મેળા પીપળામાં શૌચાલય બનાવવામાં વ્યાપક ગેરરીતિ આચરાઈ હતી, ત્યારે સરકાર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં શૌચાલય કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો અને તત્કાલીન TDO સહિત 16 જણા વિરુદ્ધ 64,90,000ની ઉચાપત મામલે ડીસા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે એકવાર ફરી બનાસકાંઠામાં શૌચાલય કૌભાંડનું ભૂત ધૂણતા ફફડાટ વ્યાપ્યો છે। વર્ષ 2014-15માં ડીસામાં બહાર આવેલા શૌચાલય કૌભાંડમાં અનેક અધિકારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું અને તિરંગી સરકારી અમલદારોને પણ ભ્રષ્ટાચાર આચરવાના મામલે જેલમાં જવાનો વારો આવ્યો હતો, ત્યારે એકવાર ફરી આ જ શૌચાલય કૌભાંડનું ભૂત ઊભું થયું છે। તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના ધાણેરા, ડીસા, થરા સહિત અનેક તાલુકાઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેમાંથી મોટાભાગના ગામોમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી છે। ક્યાંક શૌચાલયો નથી બન્યા અને બારોબાર તેમના નામે રકમ ઉપડી ગઈ છે તો ક્યાંક બન્યા છે તો પણ તૂટી ગયા છે। ડીસા તાલુકાના મુરેઠા ગામમાં આવેલા ગોગાપુરા વિસ્તારમાં પણ સરકારી યોજનામાંથી બનતા શૌચાલયોમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે અને શૌચાલયમાં આ ગેરરીતિ અન્ય કોઈએ નહીં પરંતુ સરપંચ, તલાટી અને તાલુકા વિકાસ અધિકારીની મિલીભગતના લીધે જ કરવામાં આવી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામડે ગામડે શૌચાલયો બનાવવાની મસમોટી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે। સરકારની આ ગ્રાન્ટનો અત્યારે ડીસાના અધિકારીઓના મેળાપીપણાથી સરપંચો અને તલાટીઓ મલાઈ ખાઈ રહ્યા છે। મુરેઠા ગામમાં પણ એવા અસંખ્ય લોકો છે કે જેમના ઘરે શૌચાલયો બન્યા નથી અને તેના નામની સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ બારોબાર ચાવ કરી દેવામાં આવી છે તો કેટલીક જગ્યા પર અધૂરા શૌચાલયો બનાવીને તેમના નામની સરકારી ગ્રાન્ટને ઉપાડી લેવામાં આવી છે।
મુરેઠા ગામમાં શૌચાલય કૌભાંડ સહિત મનરેગામાં પણ ખોટા જોબ કાર્ડ બનાવીને સરકારી નાણાંનો મોટા પાયે ઉચાપત કરવામાં આવી રહી છે. 12 મહિનાથી હર્યું પડ્યું છે, અમુક કરવા એરે આવ્યા પણ અમુક કર્યું નહીં, અધૂરું પડ્યું છે. કૂવા નહીં કર્યા, પથરાય છૂટા માથે નાહીને જતા રહ્યા છીએ. 2-3 દિવસનું મું કીધું પણ એને અમુક કર્યું નહીં, આવું આવું જેટલો પડ્યા છે અમારે. બરોબર, એને કે જે કંત્રાડી છે એને કીધું પણ એને કોઈ મગજમાં લીધું નહીં. કે ભાઈ સર આ રીતે તમે અમારો હમો કરો કે આજ કરે કાલ કરે એમ કરીને ફેર આવ્યા જ નહીં વળી. બરોબર, આવાનામાં જેટલા અમારા પડ્યા છે, અમારા આવાનામાં જેટલા ખાડા ખોદીને જ્યાં છે અને આવ્યા નથી હમું કરવા. અને અમે તો ઘણી વિનંતી કરી પણ એને હમું કર્યું નથી. કેવું બનાવ્યું, કાશું બનાવ્યું પણ પથરા મેળ્યા છે ને કોઈ હમું કર્યું નથી. અને 18 ખાડા ખોદ્યા છે ઢેસણા ઢેસણા. શૌચાલયમાં અધૂરા પડ્યા છે. બરોબર, 400-500 શૌચાલય બનાવ્યા, બધા અધૂરા પડ્યા છે. કૂવા નથી, અમુકને કમાણ નથી, અમુકને પથરા નથી, ટાઈસો નથી, પાઇપો નાચન નથી, કૂવા આવે 1-1 ફૂટ ગોજ્યા છે ખાલી. રજૂઆત કરી અમે સરપંચને કરી, તલાટીને કરી, ટીડીયાને કરી, મામલતદારને કરી, કલેક્ટર ઉદેશ એટલે પહોંચ્યા 9 મહિનાથી. અરજી કોઈ બાજુદર તો કોઈ વિકાસ અમારા કોઈ ચાકીને થયું નથી. શૌચાલયમાં અંદાજ 400-500 બન્યા છે, અમે બધા અધૂરા પડ્યા છે ટાઈપની સિસ્ટમ. બસ અમારે ચેક કરો, ચા ન્યાય જુઓ, પૂરો ચેક કરો આવીને. સરકાર ગમે તેટલા પ્રયાસો કરીને વિકાસ કરવાના પ્રયાસો કરતી હોય પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ સરકારની તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરીને નિષ્ફળ બનાવી રહ્યા છે, જેના લીધે સરકાર પણ બદનામ થઈ રહી છે. ત્યારે ડીસા તાલુકાના મુરેઠા ગામમાં આચરવામાં આવેલા આ ભ્રષ્ટાચાર અંગે જિલ્લાનું વહીવટીતંત્ર કોઈ કાર્યવાહી કરશે કે પછી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ભ્રષ્ટાચારીઓનો સાથ આપશે તે જોવું રહ્યું. વાવ પોલીસે વાવ ભાભર રોડ ઉપર આવેલા ચાંદરવા ગામ નજીકની કેનાલ પાસેથી વિદેશી દારૂ ભરેલી એસન્ટ ગાડી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાવના PSI HI ભાટી તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, જે દરમિયાન બાતમીના આધારે વાવ ભાભર રોડ પર ચાંદરવા કેનાલ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં આવેલી એસન્ટ ગાડીને રોકી તલાશી લેતા આ ગાડીમાંથી 58,700 રૂપિયાની કિંમતનો 587 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જો કે ગાડી ચાલક નાસ્ત થઈ ગયો હતો, જેથી વાવ પોલીસે એસન્ટ ગાડી સહિત કુલ 158,700 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ફરાર ગાડી ચાલક વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજસ્થાનમાંથી બાઇક પર દારૂની હેરાફેરી કરતા 2 શખ્સો પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. રાજસ્થાનમાંથી મોટરસાયકલ પર દારૂની હેરાફેરી કરી થરાદ પંથકમાં ઠાલવવાના બનાવોમાં વધારો થતા પોલીસે નાઇટ પેટ્રોલિંગમાં વધારો કર્યો હતો. ત્યારે ગુરુવારની રાત્રે રાજસ્થાન પારસિંગવાળા મોટરસાયકલ પર આવી રહેલા શખ્સો પર શક જતા પોલીસે મોટરસાયકલને આંતરી તલાશી લેતા આ બાઇકમાંથી 14,400 રૂપિયાની કિંમતનો 140 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે મોટરસાયકલ સહિત 44,400ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના શિશુપાલ રાજુરામ અને સુનિલકુમાર બાબુભાઈની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ થરાદમાં પાલિકા તંત્રએ સર્વોદય સોસાયટીના અધૂરા રોડની કામગીરી શરૂ કરાવતા આનંદી લાગણી ફેલાઈ ગઈ છે. થરાદ નગરપાલિકા દ્વારા બસ સ્ટેશનથી સર્વોદય સોસાયટી વચ્ચે નવો RCC રોડ બનાવવા માટે બંને બાજુ સાઈડો ખોદવામાં આવી હતી. જો કે બાદમાં એક બાજુની સાઈડે RCCનું કામ પૂર્ણ કરી બીજી સાઈડની કામગીરી અધૂરી છોડી દેવાતા આ હાર્દસમા માર્ગેથી નગરમાં પ્રવેશતા વાહન ચાલકો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. જો કે લોકોની આ સમસ્યાને વાચા આપતા સમાચાર બનાસકાંઠાની લોકપ્રિય BK ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરાયા હતા. વળી રોડની અધૂરી કામગીરીના કારણે ચોમાસામાં પણ મુશ્કેલી સર્જાય તેમ હતી, જેના પગલે પાલિકાની તાકીદ બાદ કોન્ટ્રાક્ટરે રોડની બીજી સાઈડે RCC બનાવવાની કામગીરી હાથ ધરી છે. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલના પગલે પાલિકાએ પણ કોન્ટ્રાક્ટરને નગરપાલિકાના ભવિષ્યના કામો માટે બ્લેક લિસ્ટમાં મૂકવાની ચીમકી સાથે કારણદર્શક નોટિસ ફટકારી હતી, જેથી ફફડેલા કોન્ટ્રાક્ટરે તુરંત કામગીરી શરૂ કરાવતા વાહન ચાલકો અને રાહદારીઓએ હાશકારો અનુભવ્યો છે. જો કે હવે આ રોડની કામગીરી પૂર્ણ થયા બાદ ફાઇબર બમ્પ મૂકવાની કામગીરી પણ પાલિકા દ્વારા વિના વિલંબે હાથ ધરાય તેવી માંગણી ભાજપના જિલ્લા કારોબારી સદસ્ય ડોક્ટર કમલેશભાઈ એન્જિનિયર અને યુવા અગ્રણી દશરથભાઈ દવેએ કરી છે. સર્વોદય સોસાયટીથી હાઈવેને જોતો જે માર્ગ કેટલા સમયથી કામગીરી બંધ કરવામાં આવેલી હતી, તો અમે TVના માધ્યમથી અમે
નગરપાલિકાને જાણ કરેલી તો નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લઈ અને કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરીને આ કામગીરી સારું કરાવે છે તે બદલ અમે નગરપાલિકાનો પણ આભાર માનીએ છીએ અને બીકે ન્યૂઝનો અને આઝાદીભાઈ રાજપૂતનો. ડિસેમ્બરમાં આજે અહિંસા પ્રેમી સંઘ દ્વારા કેન્દ્ર સરકારના વિવાદાસ્પદ નિર્ણયના વિરોધમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જીવિત પશુઓની નિકાસ સરકાર દ્વારા બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ભાજપ સરકારને તેના દુષ્પરિણામ ભોગવવાનો વારો આવશે તેવી ચીમકી પણ જીવદયા પ્રેમીઓએ ઉચ્ચારી હતી. વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારે સંયુક્ત આરબ અમીરાતમાં ભારતમાંથી જીવિત પશુઓની નિકાસ શરૂ કરતા જીવદયા પ્રેમીઓમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ડીસા ખાતે અહિંસા પ્રેમી સંઘ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે સાથે અહિંસા પ્રેમી સંઘે વર્તમાન મોદી સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વર્તમાન સરકાર ઢોંગી સરકાર છે અને પિંક રિવોલ્યુશન બાબતે કરેલા વાયદામાંથી હવે ફરી ગઈ છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતની આઝાદી બાદ સૌથી વધુ માસની નિકાસ વર્તમાન સરકાર દ્વારા જ કરવામાં આવી રહી છે. ભારત સરકારે 1,00,000 પશુઓને વિદેશમાં ઇસ્લામિક કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલાં માંસની નિર્યાત કરતા હતા, આજથી 10 વર્ષ પહેલાં જેટલી ભારતથી બીફની નિકાસ થતી હતી એના કરતાં અત્યારે 300% નિકાસ વધી છે. બીફની નિકાસ તો બાજુમાં રહી, હવે જીવતા પશુઓને મોકલવાનો નિર્ણય સરકારે કર્યો છે અને આવતીકાલે એટલે 30 તારીખે નાગપુર એરપોર્ટથી પહેલો જથ્થો રવાના કરવાનો છે અને એ રવાનો કરવાના માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ભાજપના નેતા નીતિન ગડકરી અને બીજા 2 મિનિસ્ટર્સ પણ હાજર રહેવાના છે. આ બધા હાજર રહીને પશુઓને નિકાસ કરશે, જાણે કોઈ મોટું કામ કરતા હોય, સારું કામ કરતા હોય, એ રીતે લીલી ઝંડી આપવા જવાના છે. ભારતમાંથી આ રીતે પશુઓની નિકાસ કરવાની, પહેલાં ઇલેક્શન પહેલાં જે વાયદાઓ પીએમએ કર્યા હતા કે પિંક રિવોલ્યુશન છે, માંસનો નિર્યાત થઈ રહ્યો છે, મારું હૃદય કકળે છે, આ બધા જે નાટકોને ઢોંગ હતા હવે ખુલ્લા પડતા જાય છે દિવસે દિવસે. ગુજરાતમાં મટન માર્કેટના ઉદ્ઘાટન કર્યા, હિન્દુ ચૂપ રહ્યા. આ લોકોએ 300% માંસ નિકાસની વૃદ્ધિ કરી, બીટનો વૃદ્ધિ કરી તો પણ અમે ચૂપ રહ્યા. કતલખાનાઓની સબસિડી વધારી તો પણ હિન્દુઓ ચૂપ રહ્યા. જે પ્રકારે ગૌશાળાઓની સબસિડી બંધ કરી તો પણ હિન્દુઓ ચૂપ રહ્યા. અને હવે મંદિરો પણ તોડ્યા અને મંદિરો તોડ્યા પછી જે કામ ઔરંગઝેબે કર્યું હતું એવું કામ, અરે અહીંયાથી જીવોને એટલે જીવતા પશુઓને એક્સપોર્ટ કરવાનું કામ, નિર્યાત કરવાનું કામ આજ સુધી ન મોગોલોએ કર્યું, ન અંગ્રેજોએ કર્યું અને ન ભારતમાં કોંગ્રેસના શાસનમાં થયું, એ અત્યારે કહેવાતા તથાકથિત ઢોંગી હિન્દુવાદી લોકોના શાસનમાં થયેલું છે અને એની સામે વિરોધ નોંધાવવા માટે કરી અહીંયા નાયબ કલેક્ટરને મેં આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે કોઈ પણ હિસાબે આવી રીતે પશુઓનો નિકાસ થાય, ચલાવી લેવામાં નહીં આવે અને છતાં જો થશે તો ઘરે ઘરે ફરીને આ સરકાર હિન્દુ વિરોધી છે એ કહેવા માટે મેં નીકળી છું. હવે ફરી સામે છે વિરામનો, વિરામમાં જોઈશું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ખાતરી બાદ લાખણી તાલુકાના ગેડા ગામની ખોડી ખાતરા પ્રાથમિક શાળાના ત્રીજા દિવસે ખુલ્યા તાળા. ધાનેરા તાલુકાના ઉત્સાહી શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી 1 મહિનામાં જ 8 લાખનું દાન એકત્ર કરી જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું કર્યું વિતરણ. તો જોતા રહો બીકેરીઝ ચેનલ. चुस्की भरी जिंदगी हर पल जो याद आए पल पल, दो दिलों को मिलाने वाला पल, अपनों के इंतजार का पल, नई जिंदगी की शुरुआत वाला पल. चुस्की भरी जिंदगी हर पल. आने वाले नए मेहमान के इंतजार का पल. आसमान में सजे तारों से गुनगुनाने वाला पल. त्योहारों में खुशियां बांटने वाला पल. जिंदगी की हर पल को
यादगार बनाए ज्वालिया जी। चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय, चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग। अरे पूजा, શું થયું? આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે। ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પૂ નો ઉપયોગ કર। અરે વાહ, હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ નો જ ઉપયોગ કરીશ। હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલ માં ભૃંગરાજ, આંબલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટ્ટીઓ નો ઉપયોગ થાય છે, એટલે જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે। હા, આ હેર ઓઇલ થી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે। આપના વાળની માવજત એટલે જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ। આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનો ભૂલશો નહીં। રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પૂ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222। चुरा ली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने? नया वैलुदा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली। वैलुदा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली। अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री। विरामत पुनः आपनुं स्वागत छे। વધુ સમાચારોમાં, બનાસકાંઠાના થરાદ અને વાવ તાલુકાની શાળાઓમાં સલામતી સપ્તાહની ઉજવણી કરી બાળકોને આફતો સામે કેમ લડવું તેની જાણકારી અપાઈ હતી। થરાદ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શાળા સલામતી અને અલગ અલગ આફત સામેની પૂર્વ તૈયારી માટેનો કાર્યક્રમ થરાદ અને વાવ તાલુકાની શાળાઓમાં યોજાયો હતો। શાળા સલામતી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં થરાદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શાળાના બાળકોને આપત્તિ વખતે કેવી રીતે ટકી રહેવું તેમજ અન્ય બાબતોની જાણકારી આપી હતી। વાવ તાલુકાના તીર્થ ગામની પગાર કેન્દ્ર શાળા, ડીમા પગાર કેન્દ્ર શાળા, વાવ હાઈસ્કૂલ તેમજ થરાદ તાલુકાની ગેડા હાઈસ્કૂલ, વડગામડા પ્રાથમિક શાળા સહિત થરાદમાં આવેલી VM પ્રાઇમરી સ્કૂલમાં થરાદ પાલિકાની ફાયર ફાઇટર ટીમના પાયલોટ વિરમાજી ઠાકોર, લાખાજી રાજપૂત તેમજ તરવૈયા સુલતાનભાઈ મીર દ્વારા બાળકોને આપત્તિ સમયે કેવી રીતે બચાવ કાર્ય કરવું તેમજ આપત્તિ સામે કેવી રીતે લડવું તે તમામ બાબતની જાણકારી અપાઈ હતી। બનાસકાંઠાના લાખણી તાલુકાના ગેડા ગામના ખેતર વિસ્તારમાં કાર્યરત ખોડી ખાદરા પ્રાથમિક શાળાના એક શિક્ષકના વિરોધમાં વાલીઓએ શાળાને તાળું મારી દઈ બાળકોને શાળાએ મૂકવાનું બંધ કરી દેતા છેલ્લા 3 દિવસથી આ શાળા બંધ પડી હતી અને આ મામલે ભારે ઉહાપોહ સર્જાયો હતો। જો કે આ વિવાદના પગલે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દીપકભાઈ દરજીએ આ શાળાની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનું જાત નિરીક્ષણ કરવા સાથે વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી શાળાના તાળા ખોલવા વાલીઓને મનાવી લેતા હાલ પૂરતો આ વિવાદનો અંત આવ્યો છે અને વાલીઓ 3 દિવસ બાદ બાળકોને શાળાએ મૂકવા તૈયાર થતાં શાળામાં ફરી શિક્ષણ કાર્ય શરૂ થઈ શક્યું છે। આજે આ શાળાની જાત મુલાકાત માટે આવી પહોંચેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દરજીએ પત્રકારો સાથેની વાતચીતમાં શિક્ષકના અયોગ્ય વર્તન અંગેનો અહેવાલ તેમને મળી ગયો હોવાનું જણાવી આ મામલે વિના વિલંબે યોગ્ય કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી।
અત્યારે શ્રી ખોડી ખાદરા ગેડા તલાકની શાળામાં જે બે દિવસ પહેલાં વાલીઓ દ્વારા તારાબંધી થઈ હતી એટલે સ્કૂલની મુલાકાત લીધી. આજે રિયાલિટી શું છે જાણવા માટે અહીં આવેલા છીએ. વાલીઓ સાથે પણ મુલાકાત કરી, શિક્ષક મિત્રો સાથે પણ મુલાકાત કરી અને સત્તા જાણીશ. હવે ટૂંક સમયમાં જ આ અંગે રિપોર્ટ મને મળી ગયેલો છે, એ રિપોર્ટને આધારે અમે નિર્ણય લઈ લઈશું. કેટલાક શિક્ષક મિત્રોએ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું છે. આ સેવા કાર્ય માટે ઉત્સાહી શિક્ષકોએ માત્ર એક માસમાં જ 8 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એકત્ર કરી બાળકોને જરૂરી સામગ્રી ઉપલબ્ધ બનાવતા બાળકોના ચહેરા પર પણ સ્મિત રેલાઈ ગયું છે. હાલ હાઈટેક જમાનો છે, કહેવાય છે કે શિક્ષણની સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ ખૂબ જરૂરી છે. આજે આખી દુનિયા ડિજિટલ બની ગઈ છે. આજે માત્ર આંગળીના ટેરવે તમામ કામગીરી થઈ રહી છે અને ફેસબુક તેમજ વોટ્સઅપ જેવી સોશિયલ સાઇટો પણ જીવનનો ભાગ બની ગઈ છે. ત્યારે સોશિયલ મીડિયા ફરી કેટલાક જરૂરિયાતમંદ બાળકો માટે હાસ્ય લાવી છે. ધાનેરા અને રાધનપુરના કેટલાક ઉત્સાહી શિક્ષકોએ શિક્ષણની સુવાસ અને એજ્યુકેશન પરિવાર જેવા ગ્રુપ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી ગરીબ બાળકોને શૈક્ષણિક કીટ આપવા માટે પહેલ નાખતા ગુજરાતના વિવિધ જિલ્લાના શિક્ષણ પ્રેમીઓએ આ અભિયાનને સફળ બનાવવા માટે સહયોગી બનવા આગળ આવી આર્થિક સહયોગ આપતા આજે ધાનેરા તાલુકાના થાવર ગામે આવેલ ભીલવાસ પ્રાથમિક શાળામાં 100 બાળકોને શિક્ષણની કીટ આપી ગરીબ બાળકોને મદદ કરી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની થાવર સીટના સદસ્ય સુરેશભાઈ પટેલે પણ આ અવસરે ઉપસ્થિત રહી બાળકોને શિક્ષણની કીટ અર્પણ કરી હતી. થાવર ગામના ડેપ્યુટી સરપંચ નારાયણભાઈ, ગામના આગેવાન રૂડાભાઈ ચૌધરી સહિત બાળકોના વાલીઓની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમ પ્રસંગે સુરેશભાઈ પટેલે સૌને સાથે મળી આવા બાળકોની મદદ કરી ગરીબ માતા પિતા પરનો ભાર હળવો કરવા માટે આહવાન કરી આવા ઉત્સાહી શિક્ષકોની કામગીરીને પણ બિરદાવી હતી. થાવર ગામના શાળાના આ પ્રસંગે અમે પધાર્યા અને આ શિક્ષણની અંદર અમે આજે એ જોયું કે સોશિયલ મીડિયા, જે આજનો જમાનો કહી શકાય, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શિક્ષકશ્રીઓએ 8 લાખ જેવું જંગી દાન જે સોશિયલ મીડિયાથી ભેગું કર્યું છે અને નાના નાના ભૂલકાઓના ભવિષ્ય માટે જે જરૂરિયાત પૂરતી વસ્તુ છે, જેમ કે ચોપડા છે, ડ્રેસ છે, દફતર છે, આ બધી વસ્તુઓ એમને આપી અને એક જે પ્રોત્સાહનનું કામ કર્યું છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શિક્ષકગણ જો એટલું કરી શકતો હોય તો આપણે સમાજના તમામ લોકોએ પણ આ રીતના જે જે એનજીઓ ચલાવે છે, જે જે આ રીતથી શિક્ષકો જાગૃત શિક્ષકો છે, એમને પૂરતો સપોર્ટ આપી એ જો 5 કદમ આગળ આવી શકતા હોય તો આપણે સમાજે અને આપણે વડીલો વાલીઓએ પણ 1 કદમ આગળ આવી અને આ રીતના જે જે નાના બાળકો છે જેમને શિક્ષણની અને શિક્ષણ માટે પાયાની જરૂરિયાતો જે જે એમની છે એ પૂરી થઈ શકે માટે આવા જાગૃત શિક્ષકોનું હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમને જે કામ કર્યું છે તે પણ આવકારું છું. અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જે નાની વસ્તુ છે પણ 8 લાખ જેવી જંગી બહુમતી જો એક એનજીઓ ઊભી કરી શકતી હોય તો આપણે બધા આની અંદર થઈએ તો કેટલા શાળાના કેટલા બાળકોનું આપણે ભવિષ્ય સુધારી શકતા હોઈએ છીએ અને તેમાં અમે અને તમે આજથી આપણે પણ સહભાગી બનીએ તેવી હું અપેક્ષા રાખું છું સમાજ વતી. અને જે શિક્ષકોએ આ કાર્ય કર્યું છે તેમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું, તેમને પણ ખૂબ ખૂબ આવકારું છું. ધાનેરા તાલુકાની થાવર પગાર કેન્દ્રની શાળામાં સીઆરસી તરીકે ફરજ બજાવતા વશરામભાઈ માલવી અને તેમના મિત્રોએ ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી લોકો સામે મદદનો હાથ લંબાવી માત્ર 1 મહિનામાં જ અલગ અલગ જગ્યાએથી 8 લાખ રૂપિયા જેટલી રકમ એકત્ર કરવામાં સફળતા મેળવ્યા બાદ આજે એક સાથે 100 જેટલા આદિવાસી બાળકોને શિક્ષણ માટે ચોપડા, પેન, પેન્સિલ આપી ગરીબ બાળકોને મદદ પૂરી પાડી છે. વશરામભાઈ માલવી આ સેવા કાર્ય કરવાનો અવસર મળ્યો તેને તેમનું અહભાગ્ય ગણાવ્યું છે. શિક્ષણ સુવાસ એજ્યુકેશનના ઉપક્રમે અમારે એક મિત્રો થકી ઘણા બધા મિત્રો ભેગા મળ્યા અને પછી વાત થઈ કે આપણે ગરીબ બાળકોને કઈ રીતે એમની જરૂરિયાતો પૂરી કરવી અને એના ભાગરૂપે અમે ફેસબુક અને વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને એના ઉપર મિત્રો એક પોસ્ટ મૂકી કે જે પણ મિત્રો કંઈ દાન કરવા માગતા હોય આવા ગરીબ બાળકોને એમના માટે એક શૈક્ષણિક કીટ તૈયાર કરવાની છે અને એ કીટના ભાગરૂપે એક પોસ્ટ થઈ અને પોસ્ટના ભાગરૂપે અમને સોશિયલ મીડિયાના જે પણ અમારી સાથે મિત્રો જોડાયેલા હતા એમાંથી નામી અનામી કેટલાય મિત્રો જેમને અમે ઓળખતા પણ નથી એવા મિત્રોએ માતબર દાન આપ્યું અને આ દાનના ભાગરૂપે આજે અમે 200 જેટલી કીટનું વિતરણ શિક્ષણ સુવાસ એજ્યુકેશન એક ગ્રુપ છે મિત્રોનું, એ ઘણા બધા મિત્રોનો ગ્રુપના લીધે અમે બાળકો સુધી પહોંચાડી શકીએ છીએ અને આવીને આવી રીતે આગળ
અમે આ કાર્ય કરવા માગીએ છીએ અને સોશિયલ મીડિયાનો ખૂબ જ ભરપૂર ઉપયોગ આવા સારા કાર્યમાં થયો અને આમાં જે પણ દાતાઓએ સહયોગ કર્યો છે નામી અનામી એ તમામ દાતાઓનો આજે બીકેન્યુઝ ચેનલના માધ્યમથી હું આભાર માનું છું, એમનો ઋણી છું. જો માત્ર 5 શિક્ષકો સાથે મળી હજારો બાળકોની મદદ કરી શકતા હોય તો સૌ સાથે મળી આવું સત્કાર્ય કરે તો કોઈ ગરીબ બાળકને પરિવારની આર્થિક સકળામણને લીધે ક્યારે અભ્યાસ છોડવાની નોબત ના આવે તે હકીકત છે. હવે એક નજર આજના સોના ચાંદી ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે પણ ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 125 રૂપિયા ઘટીને 31,250 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 200 રૂપિયા ઘટીને 40,050 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 200 રૂપિયા ઘટીને 39,850 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 785-795 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 700-770, મગફળીના 650-822, ઘઉંના 333, બાજરીના 232-261 તેમજ રાજગ્રાના ભાવ 1100-1151 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 877 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 587, મગફળીની 27,265, ઘઉંની 41, બાજરીની 7,904 તેમજ રાજગ્રાની 7 બોરીની આવક થઈ હતી. સમાચાર અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. બનાસકાંઠાની રૈયત અને વહીવટીતંત્ર મેઘરાજાની વધામણી કરવા ઉત્સુક. જોકે માત્ર દાતા પંથકમાં 3 ઇંચ વરસાદ, જ્યારે અન્ય વિસ્તારો હજુય મેઘકૃપાથી વંચિત. બનાસકાંઠાના ડીસા વિસ્તારમાં ફરી ધૂણ્યું શૌચાલય કૌભાંડનું ભૂત. ડીસા તાલુકાના મુડેઠા ગામમાં શૌચાલય નિર્માણના નામે મસમોટી ગેરરીતિઓ આચરાઈ હોવાના ગ્રામજનોના ગંભીર આક્ષેપો. અબોલખેટા બકરાની સરજહા ખાતે નિકાસ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો દેશવ્યાપી વિરોધ. ડીસાના અહિંસા પ્રેમી સંઘે પણ ડીસા ખાતેના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નોંધાવ્યો ઉગ્ર વિરોધ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખાતરી બાદ લાખણી તાલુકાના ગેડા ગામની ખોડી ખાતરા પ્રાથમિક શાળાના ત્રીજા દિવસે ખુલ્યા તાળા. ધાનેરા તાલુકાના ઉત્સાહી શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી 1 મહિનામાં જ 8 લાખનું દાન એકત્ર કરી જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું કર્યું વિતરણ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.